संवेदनशील गणाता भरूचमांथी फरी एकवार हथियार साथे एक आरोपी झड़पायो छे। भरूच क्राइम ब्रांचनी टीमने बातमी मळी हती के एक शख्स हथियारना जत्था साथे फरी रह्यो छे, जेना आधारे पोलीसे देरल चौकड़ी नजीक वॉच गोठवी हती। आ दरमियान एक शख्स ट्रावेलिंग बेग साथे आवता तेने रोकी बेगनी तपास करवामां आवता बेगमांथी हथियार मळी आव्या हता। पोलीसे बेगमांथी बे पिस्तोल, खाली मेगजीन अने 19 जीवता कारतूस मळी आव्या हता। झड़पायेल आरोपी सेराज अंसारीनी पूछताछ करता ते हाल आमोदनी एकता ग्रीन सोसायटीमां रहेतो होवानुं बहार आव्युं हतुं। आरोपी मूळ बिहारनो छे अने बिहारथी તે આ હથિયારો લાવ્યો હતો। આરોપી મલેશિયા પણ રહી આવ્યો છે અને દેશના વિવિધ રાજ્યોમાં ફરી ભરૂચ આવ્યો હતો, ત્યારે તે આ હથિયારનો જથ્થો ભરૂચમાં કોને આપવાનો હતો એ સહિતના પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલ રથયાત્રા સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લો ગેરકાયદેસર હથિયાર મુક્ત બને તે માટે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આગામી દિવસોમાં રથયાત્રા તેમજ વિવિધ તહેવારો આવતા હોય એ સંદર્ભે તેમજ ચાલુ મહિને વાગરા પોલીસ સ્ટેશનની શાખા GIDCમાં અંગત અદાવતથી ફાયરઆર્મ્સથી એક મર્ડર જેવી ઘટના બનવા પામે, જે સંદર્ભે ભરૂચ જિલ્લો ગેરકાયદેસર હથિયારોથી મુક્ત રહે અને ગેરકાયદેસર હથિયારોથી કોઈ ગંભીર ગુનાઓ બનવા ન પામે તે માટે અમારી LCB SOG પેરોલ ફોલોની ટીમ કામે લાગેલ હતી। દરમિયાન અમારા LCBના કર્મચારીઓ અંગત બાતમી દ્વારા બાતમી મળેલ કે મોહમ્મદ સિરાજ અનવર નામનો એક શખ્સ દેરોલ ચોકડી પાસે એક ટ્રાવેલિંગ બેગ સાથે આવનાર છે એ સંદર્ભે ગઈકાલે વોચ રાખતા ટીમો દ્વારા આ વર્ણનવાળો શખ્સ મળી આવેલ, એની પાસેથી ચેકિંગ દરમિયાન 2 કન્ટ્રીમેડ પિસ્તોલ, 2 સ્પેર મેગઝીન અને 19 કાર્ટિજીસ 7.65mm લાઈવ એ મળી આવેલ। વધુ પૂછપરછ દરમિયાન આ ઈસમ આમોદ ખાતે રહે છે, અગાઉ 2 વર્ષ મલેશિયા ખાતે પણ એ રહી ચૂક્યો છે અને અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે પોતાના અંગત આર્થિક ફાયદા સારું આ ગેરકાયદેસર હથિયારો જે ખૂબ જ સારી રીતે બનાવેલા છે, કન્ટ્રીમેડ છે પણ સારું ફિનિશિંગવાળા છે, એ વેચી અને પૈસા કમાવવા માટે લાવેલ છે। કોની કોની પાસેથી હથિયાર લાવેલ છે, અગાઉ હથિયારો લાવેલ છે કે કેમ તે અંગેની વિશેષ પૂછપરછ ચાલુ છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।